બિમ્લા કિ રોહમાની આજનો જે ખુતબો અરબીમાં થઈ રહ્યો છે તેનો ગુજરાતીમાં ખુલાસો આ પ્રમાણે છે ખુતબાનો હેતુ છે હજના ફઝાઈલ الحمد لله رب العالمين والعاقبه للمتقين والصلاه والسلام على رسوله سيدنا محمد وعلى اله واصحابه اجمعين اما بعد પ્રિય પ્રિયવદીલો યન હજ એ એક ઈમાની તાલીમ અને આધ્યાત્મિક પ્રવાસનું નામ છે જેમાં અલ્લાહ તબારક વ તાલાની ઈબાદતનું વ્યવહારું ઉદાહરણ ઈસ્લામના ઉચ્ચ નૈતિક પાત્ર સાથે જોડાણ અને નફ્સને પાપો અને દુસ્તતાઓથી શુદ્ધ કરવાના માધ્યમો છે જેથી મુસ્લિમ તેમાંથી આત્મા અને ધર્મનિષ્ઠાની તાજગી શીખી શકે હજ એ દરેક મુસલમાન પર ફરજ છે અને તે ઈસ્લામના પાંચ સ્તંભોમાંથી એક છે અલ્લાહ તા અલ્લાહ તબારકવલા તરફથી જિંદગીમાં એક વાર દરેક તે મુસલમાન પર ફરજ છે જે શારીરિક અને આર્થિક રીતે ધાર્મિક વિધિઓ અને ખર્ચ માટે ચૂકવણી કરવામાં સક્ષમ હોય છે અલ્લાહ તબારકવત આલાનું ફરમાન છે જેનો ખુલાસો આ પ્રમાણે છે કે જે વ્યક્તિ તેના ઘર સુધી પહોંચી શકતો હોય તે આ ઘરનું હજ કરે મુસ્લિમોના હદ્ય ઇસ્લામના આ મહાન સભ્યની ચૂકવણી માટે અને ઈમાનની ધન્ય યાત્રા માટે આતુર છે નિષ્ઠાવાન પ્રેમીઓની આત્માઓ તેની ઝંખનાઓ કરતી રહે છે તેથી તેઓ વિશ્વના ખૂણે ખૂણેથી બૈતુલ્લાહ સુધી પહોંચે છે જેથી કરીને તે અલ્લાહ તબારક તબારકવતા આલાની એકતાના સંપૂર્ણ આહવાન સાથે દુનિયાની તમામ સુખ શાંતિઓને બાજુ પર મૂકીને અને ઘર પત્ની અને બાળકોને છોડીને સંપૂર્ણ નિષ્ઠા અને નમ્રતા અને આદરના સાથે પરવિગારની તારીફ બયાન કરવાના સાથે મહાન ઘરની મહિમા કરવા માટે હાજરી આપી શકે ઈમાની ભાઈઓ હજમાં આપણા માટે ઘણી બધી સલાહ અને પાઠ છે હજ એ મુસ્લિમોના હદ્યમાં ઉચ્ચ નૈતિકતા ઉચ્ચ ગુણો હદ્યની શુદ્ધતા સારો સારા કાર્યોમાં અગ્રતા અને લડાઈઓ અને ઝઘડાઓથી દૂર રહેવાનું શીખવે છે અલ્લાહ તબારક તબારકવતા આલાનું ફરમાન છે એટલા માટે જો કોઈ વ્યક્તિ આ મહિનાઓમાં એહરામ પહેરીને પોતાની જાત પર હજ કરે છે તો તેને હજ દરમિયાન અશ્લીલ પાપ અથવા ઝઘડાની વાત ન કરવી જોઈએ હજ એ અલ્લાહ તબારકવલા દ્વારા પ્રતિબંધિત વસ્તુઓ અને તેમની શાશ્વત મહાનતાનો આદર કરવાનો પાઠ છે અને જે કોઈ અલ્લાહ વ તાબાનું ફરમાન છે અને જે કોઈ અલ્લાહ દ્વારા પ્રતિબંધિત વસ્તુઓનું સન્માન કરે છે તે તેના માટે તેના પરવડ નજરમાં વધુ બહેતર છે તે જ રીતે શ્રદ્ધાની અધન્ય યાત્રા યાત્રુઓ માટે અનેક લાભો અને ફાયદાઓ લાવે છે આ બધામાં સૌથી મોટો ફાયદો એ છે કે રસુલ સલ્લાહુ અલી વસલ્લમે આવા વ્યક્તિને જન્નતની ખુશખબરી આપી દીધી તેથી પવિત્ર પૈગંબર સલ્લાહુ અલીહ વસલમ ઈરસાદ છે કે હજનો બદલો જન્નત સિવાય બીજું કંઈ નથી ઉપરાંત પેગમ્બર સલ્લાહુ અલીહિ વસલ્લમનું ફરમાન છે જે કોઈ હજ કરે છે અને તે દરમિયાન કોઈ અશ્લીલ વાણી કે પાપ ન કરે તો તે પાપોથી શુદ્ધ થઈને પોતાના ઘરે એવો પાછો ફરે છે જે દિવસે તેની માતાએ તેને જન્મ આપ્યો હોય પ્રિય વડીલો અને મારા મુસલમાન ભાઈઓ આપણે જાણવું જોઈએ કે હજના તમામ દ્રશ્યો એ અર્થની પુષ્ટિ કરે છે કે તમામ શક્તિ તાકાત અને સન્માન અલ્લાહ તબારકો માતે છે તે જ એકમાત્ર ખુડા છે જે સમગ્ર પૃથ્વી અને દરેક વસ્તુનો સર્જક અને માલિક છે અને આ દ્રશ્ય ત્યારે સામે આવે છે જ્યારે તમામ હજ યાત્રીઓના અવાજો તલબિયા તસબી અને જિક્ર સાથે ઊંચા થાય છે અને અવકાશમાં ગુંજી ઉઠે છે અને બ્રહ્માણના દરેક કણો તેનાથી ખુશ થાય છે અને જાહેર કરે છે કે તે જ એકમાત્ર ખુદા છે તેનો કોઈ ભાગીદાર નથી તે દરેક વસ્તુનો સ્ત્રોત છે અને તમામ નિમતોનો સ્ત્રોત છે અને માણસ

તથા સ્ત્રી વધે પેદા કર્યા છે અને એટલા માટે કે તમે અંદર અંદર એકબીજાને ઓળખો તમારા કુટુંબ અને ખાનદાન બનાવી દીધા છે અલ્લાહની પાસે તમારામાંથી ઇઝ્જતવાળો તે છે જે સૌથી વધારે દરવા વારો છે નિશંક અલ્લાહ તબારકલા જાણનાર બાખબર છે وما علينا الا البلاغ والسلام عليكم ورحمه الله وبركاته